રાજસ્થાનમાં રાજકીય ઘમાસાણ. સચિનની સોનિયા અને પ્રિયંકા સાથે બેઠક. ગેહલોત પણ દિલ્હી રવાના. સોનિયા ગાંધીની સાથે કરશે મુલાકાત. એનઆઈની પીએફઆઈ પર મોટી કાર્યવાહી. પીએફઆઈ સાથે જોડાયેલા બેંક એકાઉન્ટ કરાયા સીલ. કેન્દ્ર સરકારે પીએફઆઈ પર લગાવ્યો 5 વર્ષનો પ્રતિબંધ. મોદી સરકારે ગરીબોને મફત રાશન આપવાની યોજનાને આગામી 3 મહિના સુધી લંબાવી છે. 30 સપ્ટેમ્બરે સમાપ્ત થવાની હતી યોજના. સરકારનું ગ્રાન્ટેડ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે મોટો નિર્ણય. વર્ગદીઠ વિદ્યાર્થીઓની સંખ્યામાં 1 વર્ષ માટે ઘટાડો. વર્ગો બંધ ન થાય તે માટે નિર્ણય. મહેસાણા આઈએલટીએસ પરીક્ષા કૌભાંડનો કેસ. પ્લાનેટ એજ્યુકેશનના ટેસ્ટ સુપરવાઇઝરની ધરપકડ. અત્યાર સુધી 6ની ધરપકડ. 44 સામે ગુનો દાખલ. સુરતમાં અસામાજિક તત્વો બેફામ. વેડ રોડ પર એક વ્યક્તિ પર જીવલેણ હુમલો. 3 હુમલાખોરો ચપ્પુના ઘા ઝીંકી ફરાર. હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ.